સરદાર પટેલ વિશ્વવિદ્યાલયના વિવિધ વિભાગોમાં અને સંલગ્ન કોલેજોમાં શૈક્ષણિક વર્ષ 2022-23માં અભ્યાસ કરતા 50,000થી પણ વધુ વિદ્યાર્થીઓને આવરી લઈ ઓનલાઈન ક્વિઝ પ્રશ્નોત્તરીનો શુભારંભ તારીખ 9 માર્ચ 2023થી કરવામાં આવ્યો હતો. આ ક્વિઝમાં સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક વિભાગ અને સંલગ્ન કોલેજના આશરે 12,852 વિદ્યાર્થીઓ પ્રથમ રાઉન્ડમાં ક્વિઝ રમ્યા હતા. આ ક્વિઝમાં કુલ 5 રાઉન્ડમાંથી 4 રાઉન્ડ પૂર્ણ થતાં સૌથી ઓછા સમયમાં સૌથી વધુ ગુણ પ્રાપ્ત કરનાર કુલ 300 વિદ્યાર્થીઓ 5મા રાઉન્ડ માટે ક્વોલિફાય થયા હતા. આ 300માંથી 248 વિદ્યાર્થીઓએ તારીખ 27 માર્ચ 2023ના રોજ બપોરે 2:30 કલાકે ફાઇનલ રાઉન્ડની પરીક્ષા સ્થળ પર રૂબરૂ હાજર થઈ ઓનલાઈન ક્વિઝ રમી હતી. ક્વિઝમાં 5મા રાઉન્ડના અંતે તારીખ 27 માર્ચ 2023ના રોજ સાંજે 5 કલાકે સરદાર પટેલ વિશ્વવિદ્યાલય યુનિવર્સિટીના પટાંગણ ખાતે ગ્રાઉન્ડ ફિનાલ યોજાયો હતો. આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે સરદાર પટેલ વિશ્વવિદ્યાલયના કાર્યકારી કુલપતિ પ્રોફેસર ડૉક્ટર નિરંજન પટેલ મુખ્ય મહેમાન તરીકે, ચારૂતર વિદ્યામંડળના ચેરમેન ભીખુભાઈ પટેલ અને અતિથિ વિશેષ તરીકે IAS તથા ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ ઝા ઉપસ્થિત રહ્યા હતા. ભાગ્યેશ ઝાએ યુવાવસ્થામાં ગીતા ઉપનિષદનું મહાત્મ્ય વિશે પ્રેરક ઉદ્બોધન કર્યું હતું. તેઓને ભાગવત ગીતામાં શ્રીકૃષ્ણ અર્જુનના સંવાદો વિશે વિસ્તારે સમજાવ્યું હતું. વિદ્યાર્થીઓને પ્રસ્તુત કાર્યક્રમમાં યુવાનોને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતનામ પૂજ્ય જ્ઞાનવત્સલ્ય સ્વામીજીએ તણાવમુક્ત જીવન અભિગમ વિષય પર પ્રેરક ઉદ્બોધન કરી આશીર્વચન પાઠવ્યા હતા. તેઓએ વિદ્યાર્થીઓને કોઈપણ કાર્ય માટે ખૂબ જ સારી રીતે તૈયાર કરી શરૂ પ્રદર્શન કરવા માટે વિવિધ ઉદાહરણો આપી અને તેમને માહિતગાર કરાયા હતા અને સમજાવ્યા હતા. ગ્રાન્ડ ફિનાલેમાં 5મા રાઉન્ડમાં સર્વાધિક ગુણ પ્રાપ્ત કરી પ્રથમ સ્થાન આવનાર ધ્રુવકુમાર પરેશકુમાર ઉપાધ્યાય અનુસ્નાતક કેમેસ્ટ્રી વિભાગને રૂપિયા 15,000, દ્વિતીય સ્થાન વિજેતા થનાર ફરહીન સલીમ અલ્તાફ પટેલ અનુસ્નાતક કેમેસ્ટ્રી વિભાગને રૂપિયા 10,000 તેમજ તૃતીય સ્થાન વિજેતા થનાર જાસ્મીન કેશુભાઈ રાણપરિયાને 7,000 અને વધુમાં કુલ 5 બેસ્ટ પરફોર્મર વિદ્યાર્થીઓને રૂપિયા 2,000ના રોકડ પારિતોષિત એનાયત કરવામાં આવ્યા હતા. આમ સરદાર પટેલ વિશ્વવિદ્યાલય દ્વારા વિદ્યાર્થીઓના બૌદ્ધિક વિકાસને ઉત્તેજવા, સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તેમને સજ્જ કરી રોજગારલક્ષીતા વધારવા અને સંપ્રાંત પ્રવાહોથી તેમને માહિતગાર કરવાનો ઉદ્દેશ સાથે યોજાઈ રહેલા આ ઓનલાઈન ક્વિઝના અંતે જીવનલક્ષી ભાથું પૂરું પાડવા રસપ્રદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. ક્વિઝના ઓર્ગેનાઇઝન કમિટીના સંવાહક તરીકે ડૉક્ટર અલ્કા મેકવાન તથા ક્વિઝ નોડલ ઓફિસર તરીકે વિશ્વવિદ્યાલયના પ્રાધ્યાપક ડૉક્ટર કોમલ મિશ્રે ખૂબ જ ભારે જહેમત ઉઠાવી હતી. પ્રશ્નોપરિષદ સમગ્ર કાર્યક્રમના અંતે આભારવિધિ સરદાર પટેલ યુનિવર્સિટીના કુલસચિવ શ્રી ભાઈલાલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી. આ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ સેન્ટરનું ઉદઘાટન થયું કારણ કે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને આપણે કેન્દ્ર સરકારે ભારતીય સંસ્કૃતિ, ભારતીય રીતભાત, ભારતીય પરંપરા અને ત્યારબાદ તમામ ભારતીય રહેણીકહેણી, બોલચાલ, ઉઠક બેઠક, વિચારધારા તમામનું પ્રવર્તન ખૂબ સારી રીતે આજની યુવા પેઢીમાં થાય અને એ દ્વારા એક જાગૃત સમાજ, એક જ્ઞાની સમાજ, એક સમજદાર સમાજ દ્વારા દેશનું ભવિષ્ય ઉજ્જવળ થાય એટલા પૂરતી સીમિત ભાવના નથી, પણ આ NEP 2020 દ્વારા વિશ્વને આપણે એક આદર્શ એજ્યુકેશન પોલિસી આપી શકીએ. જે ભાગેશભાઈએ વાત કરી કે જે આપણી ગુરુ પરંપરા અને ગુરુકુળ પ્રથા એ જે આદર્શ છે આપણે વિશ્વને આપી શકીએ અને એ દ્વારા વિશ્વ વધારે પ્રગતિશીલ બને અને સુખી બને એ હેતુ છે. મારે મૂળભૂત વાત તો તણાવમુક્ત જીવન ઉપર કરવાની છે, પણ પ્રથમ અગત્યની વાત આ છે અને એના આધારે આપણે થોડીક પેલી વાત સમજવાનો પ્રયત્ન કરીશું. કારણ કે આ NEP અને IKS સેન્ટરની ખૂબ જરૂરિયાત છે. આપણને બધાને મનમાં પ્રશ્ન છે અને પ્રશ્નો હોવો જ જોઈએ
કે હું જ્યારે પ્રાઇમરી સ્કૂલમાં હતો, હું જ્યારે હાઈસ્કૂલમાં હતો, હું જ્યારે ગ્રેજ્યુએશન કોર્સિસમાં હતો, ત્યારે મને ચંદ્રગુપ્ત મૌર્ય ભણાવવામાં કેમ ન આવ્યા? મને ચાણક્ય ભણાવવામાં કેમ ન આવ્યા? મને સિદ્ધરાજ જયસિંહ ભણાવવામાં કેમ ન આવ્યા? મને દક્ષિણ ભારતની ચોલા ડાયનેસ્ટી એ ભણાવવામાં કેમ ન આવ્યું? Why did I study only the Mughal and the British history? આપણે અત્યારે છઠ્ઠા સાતમા આઠમા નવમા દસમા ધોરણમાં જે ઇતિહાસ ભણીએ છીએ એમાં 90% તો બ્રિટિશર્સ અને મોગલ હિસ્ટ્રી જ ભણીએ છીએ, અને એને સરસ બિરુદ આપી દેવામાં આવ્યું છે કે મોડર્ન હિસ્ટ્રી, એટલે દ્વારા એન્શિયન્ટ હિસ્ટ્રી જુદી પાડી દેવામાં આવી છે. એ તો અહીંયા આવ્યા અને સમય વિતાવ્યો, એ ભારતનો ઇતિહાસ નથી. ભારતનો ઇતિહાસ તો નાલંદા યુનિવર્સિટી છે, તક્ષશિલા યુનિવર્સિટી છે, અને એસપી યુનિવર્સિટી ભવિષ્યમાં તક્ષશિલાની કક્ષાએ પહોંચે એટલે આ ઇતિહાસ છે. આ ઇન વિચારાન સ્વીકૃત્ય લક્ષશઃ જનાન પ્રેરિત બનતઃ સંતિ એતૈહિ ભારતે તથા ચ સમગ્ર વિશ્વે લોકાન પ્રેરિત્વા જીવનમ કથમ ભવેત એવમ બહુષુ વિષયેષુ ભાષણમ પ્રવચનમ કૃતવંતઃ સંતિ BAPS इति सुप्रसिद्ध संस्थायाः श्रेष्ठ वक्तारः सन्ति. BAPS संस्थायाम् आध्यात्मिक क्षेत्रे एतैः बहु कार्य कृतं वर्तते. एते यूथ डेवलपमेंट इत्यर्थं सोशल एवं कल्चरल प्रोजेक्ट एतस्य उपरि BAPS वडोदरा इत्यत्र कार्यरताः सन्ति. अस्माकं अतिथिविशेष महोदयाः निकनिकल इत्यस्य BBM इंजीनियरिंग कॉलेज मध्ये उपाधिं पदवीं प्राप्तवान् अस्ति. हिंदी आंग्ल गुजराती एतासु भाषासु तेषां महती गतिः वर्तते. BAPS स्वयं संस्थायां द्विषष्टिः अधिकशतकं मानवतालक्षितः प्रवृत्तयः देशेषु प्रचलन्ति. BAPS संस्थायाः आध्यात्मिकप्रवक्तारः प्रमुखाः च सन्ति. एतैः द्विषान्तिकदेशेषु परिवारैः सह सम्भाषणं कृतं वर्तते. एतैः पञ्चशतसंस्कृतकानि प्रवचनानि दत्तानि सन्ति. एतैः 300,000 जनान् एवं 500,000+ नेतॄन् मिलितवन्तः सन्ति. वक्तव्यस्य प्रमुखविषयाः सन्ति IQ, SQ, EQ, माई फेमिली, हैप्पी फेमिली, स्पेस मैनेजमेंट. एतैः विषयाः एवम् इतोपि बहु विषयान् स्वीकृत्य जीवनं कथं सम्यक्